આપણે આગળના વિડીયોમાં સી વિભાગનો સાતમો દાખલો જોયો હતો, 11 વિદ્યાર્થીઓ. આનો જવાબ આપણે મેળવ્યો હતો એક્સનું પ્રમાણિત વિચલન 5 આવે છે. હવે આ જ દાખલા ઉપરથી આગળનો દાખલો છે સી વિભાગનો આઠમો દાખલો. રકમ આવશે અગાઉના પ્રશ્ન 7માં આપેલ નિયત સંબંધ રેખા માટે જો વાયની કિંમત 10 એકમો વધારવા હોય તો એક્સ ની કિંમત કેટલા એકમોનો વધારો કરવો પડે? એક્સ ની કિંમતમાં તો અગાઉ આપણે ગણતરી કરી હતી એ પ્રમાણે આ નિયત સંબંધ રેખા ઉપરથી બી બરાબર કેટલા થાય? 2 થાય, બરાબર? એ યાદ રાખજો. હવે આપણે એની ગણતરી કરીએ તો અહીં બી બરાબર 2 આપેલ છે. હવે નિયત સંબંધની વ્યાખ્યા એ રીતની છે કે જો એક્સમાં એક એકમનો આપણે ફેરફાર કરીએ તો વાયમાં બી એકમ જેટલો ફેરફાર થાય. હવે જો અહીંયા બી 2 આપેલા છે એટલે કે એક્સમાં એક એકમ ફરે તો વાયમાં કેટલા એકમ ફરે? 2 એકમ. એક્સમાં 3 એકમનો ફેરફાર કરીએ તો 3ના ડબલ કેટલા થાય? 6, એટલે કે વાયમાં 6 એકમનો ફેરફાર થાય. ચાલો આપણે એક ટેબલ દ્વારા સમજીએ. અહીંયા બી બરાબર 2 છે એટલે એક્સની જેટલી કિંમત લેશો એટલી વાયની કિંમત જે છે એ ડબલ થશે. દાખલા તરીકે એક્સ બરાબર 1 તો 2ની સામે 4 તમે જોઈ શકો છો, 3ની સામે 6, 4ની સામે 8 અને 5 લઈએ તો 10 જવાબ આવે. તો આપણે વાયનો જવાબ કેટલો લાવવાનો? તો 10 એકમ. એટલે વાયની કિંમત આપણે 10 એકમ વધારવી હોય તો એક્સની કિંમત કેટલી વધારવી પડે? 5 એકમ. આપણો જવાબ થશે એક્સની કિંમતમાં 5 એકમનો વધારો કરવો પડે. તો આપણો જવાબ છે એક્સની કિંમતમાં 5 એકમ વધારો કરવો પડે. જય સ્વામી.